નમસ્કાર મિત્રો હવે વરસાદની સક્રિયતા ધીમે ધીમે ઘટતી ગઈ છે પરંતુ હજી પણ આગામી બે ત્રણ કલાક ભારેથી ભારે વરસાદ થવાની આગાહી છે મિત્રો એ મેપમાં તમે જોઈ શકો છો હજી પણ સૌરાષ્ટ્રનો દક્ષિણનો ભાગ ભાવનગર અમરેલી સાઈડ આ ઉપરાંત અમદાવાદ લાગુ વિસ્તારની અંદર આ ઉપરાંત સુરત લાગુ વિસ્તારમાં હજી પણ આગામી બેથી ત્રણ કલાક માટે ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે આજે અગિયાર તારીખ મંગળવારના રોજ પાંચ વાગ્યાની અપડેટ મિત્રો તમે જોઈ રહ્યા છો આ ઉપરાંત મિત્રો આજ સાંજની અપડેટ મિત્રો જોઈએ છ વાગ્યા સુધીમાં મિત્રો અપડેટ તમને જણાવી દઈએ તો છ વાગ્યા સુધીમાં મિત્રો સૌરાષ્ટ્રનો જે ભાગ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રનો જે દક્ષિણનો ભાગ છે જેમાં ખાસ કરીને મિત્રો જે બંગાળની ખાડીને લાગુ જેટલા પણ વિસ્તારો છે જેમાં ભાવનગરનો વિસ્તાર આવી જાય છે અમરેલીનો ગીર સોમનાથનો વિસ્તાર મિત્રો આવી જાય છે આ તમામ વિસ્તારોને લાગુ ઉપરના જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો આજે છ વાગ્યા સુધીની અપડેટમાં મિત્રો તમને વરસાદ જોવા મળવાનો છે આ ઉપરાંત ઉપર મિત્રો મધ્ય ગુજરાતની વાત કરી દઈએ તો મધ્ય ગુજરાતની અંદર પણ મિત્રો અમદાવાદને લાગુ જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો છ વાગ્યાની અપડેટ પ્રમાણે મિત્રો વરસાદની આગાહી છે આ ઉપરાંત મિત્રો અમદાવાદને લાગુના જેટલા પણ વિસ્તારો છે આ ખેડ કપડવન છે લુણાવાડા છે ગોધરા લાગુ વિસ્તારો છે દાહોદ લાગુ વિસ્તારોમાં મિત્રો આજે છ વાગ્યા સુધીમાં વરસાદની અપડેટ હજી પણ સક્રિયતા જોવા મળી રહી છે ત્યારે મિત્રો નીચે દક્ષિણ ગુજરાતની અંદર વાત કરીએ તો મિત્રો આમોદ છે મિત્રો નીચે ભરૂચ છે રાજપીપળા છે નર્મદાનો જે ભાગ છે ત્યાં મિત્રો વરસાદની સક્રિયતા હજી પણ છ વાગ્યા સુધીમાં જોવા મળી રહી છે તો મિત્રો સુરતમાં હજી પણ સક્રિયતા વધુ જોવા મળી છે મિત્રો તમે લીલો કલર જોઈ શકો છો આ ઉપરાંત વ્યારા તાપીને લાગુ વિસ્તારમાં હજી પણ સક્રિયતા મિત્રો છ વાગ્યા સુધીની અપડેટમાં મિત્રો જોવા મળશે ત્યારે વલસાડ લાગુ વિસ્તારમાં પણ મિત્રો સક્રિયતા જોવા મળશે વલસાડ છે નવસારી છે તમામ ડાંગ આહવામાં પણ મિત્રો થોડી વરસાદની સક્રિયતા જોવા મળવાની છે ત્યારે મિત્રો આગળના અપડેટ મિત્રો જણાવી દઈએ આગળ ક્યાં ક્યાં અપડેટ આવવાની છે તો રાત્રે નવ વાગે મિત્રો સૌરાષ્ટ્ર ને કચ્છમાં કોઈ પણ મિત્રો વરસાદની સક્રિયતા હવે જોવા નથી મળવાની ઉત્તર ગુજરાતમાંથી પણ મિત્રો વરસાદની શક્યતા નહીવત થઈ જવાની છે ત્યારે મધ્ય ગુજરાતમાં કોઈ કોઈ ભાગોમાં વરસાદની સક્રિયતા છે દક્ષિણ ગુજરાતમાં પણ હજી પણ રાત્રે નવ વાગ્યાની અપડેટ મુજબ પણ સક્રિયતા જોવા મળવાની છે ત્યાં રાત્રે નવ વાગ્યાની અપડેટ મિત્રો જાણીએ તો મિત્રો રાત્રે દાહોદ સાઇડના જે વિસ્તારો છે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં મિત્રો વરસાદની શક્યતા મિત્રો જોવા મળવાની છે આ ઉપરાંત મિત્રો દક્ષિણ ગુજરાતની વાત જોઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર પણ મિત્રો સુરત વલસાડ નવસારી જે ડાંગ સાઈડના વિસ્તારો છે ત્યાં મિત્રો વરસાદની સક્રિયતા આજ રાત્રિ સુધીમાં પણ મિત્રો જોવા મળવાની છે ત્યારબાદ મિત્રો ગુજરાતની અંદર ધીમે ધીમે તમે જોઈ શકો છો ગુજરાતની અંદર બાર તારીખે મિત્રો કોઈ પણ સક્રિયતા જોવા નથી મળવાની બાર તારીખ મિત્રો આજુબાજુ મિત્રો સક્રિયતા તમે જોઈ શકો છો ત્યારબાદ મિત્રો વાદળો છે બાર તારીખે બપોર બાદ પણ મિત્રો જોવા મળવાના છે એટલે મિત્રો હજી બાર તારીખે પણ બપોર પછી ગુજરાતની અંદર સક્રિયતા જોવા મળવાની છે મિત્રો તમને જણાવી દઈએ તો મિત્રો વરાપની જે વાત કરવામાં આવી રહી છે કે બાર તારીખથી વરાપ આવવાનો છે ત્યારે મિત્રોને જણાવી દેવાનું કે આંશિક રીતે ગુજરાતમાં વરાપ નથી આવવાનું બપોર બાદ અમુક વિસ્તારમાં હજી પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે તમે મિત્રો જોઈ શકો છો બાર તારીખનો આ મેપ છે બાર તારીખની અંદર જે મિત્રો સૌરાષ્ટ્રનો ભાગ છે મિત્રો અમરેલી ભાવનગરનો વિસ્તાર છે જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે ત્યાં બપોર બાદ આવતીકાલે પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારે મિત્રો પંદર તારીખથી ફરીવાર સક્રિયતા જોવા મળવાની છે પંદર તારીખે જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે ત્યાં સુરત નવસારી વલસાડ તમામ જગ્યાએ મિત્રો સક્રિયતા જોવા મળવાની છે ત્યારબાદ મિત્રો આગળના સમયે મિત્રો ધીમે ધીમે જ્યારે પંદર તારીખે ત્રીજા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો ધીમે ધીમે પંદર તારીખ બાદ સોળ તારીખ અને સત્તર તારીખ બાદ અઢાર તારીખના રોજ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ બનવાની છે આ સિસ્ટમને કારણે મિત્રો મિત્રો ગુજરાતની અંદર ફરીવાર વરસાદી જોવા મળવાનો છે આ સિસ્ટમનો જે ટ્રપ છે મિત્રો આ રીતનો આખો મિત્રો જણાતો દેખાઈ રહ્યો છે અને આ સિસ્ટમને કારણે ફરીવાર ગુજરાતની અંદર મિત્રો વરસાદી માહોલ જોવા મળશે તો અઢાર તારીખથી ફરીવાર મિત્રો વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો એકવીસ તારીખથી લઈને તારીખ આજુબાજુમાં મિત્રો ભારે વરસાદની શક્યતા પણ મિત્રો અંબાલાલ પટેલ દ્વારા મિત્રો જણાવવામાં આવી છે તો મિત્રો જે સત્તર તારીખે જે મિત્રો વરસાદી સિસ્ટમ મિત્રો બનવાની છે એ બંગાળની ખાડીમાં જે મિત્રો સિસ્ટમ સક્રિય થતી થતી ધીમે ધીમે મિત્રો આગળ વધવાની છે મિત્રો આ સિસ્ટમ ધીમે ધીમે મિત્રો ગુજરાત તરફ આવવાની છે તો મિત્રો આવનારા સમયમાં સિસ્ટમ ગુજરાત તરફ આવશે કે નહીં તે મિત્રો સમય જતાં જ મિત્રો ખબર પડી જવાની છે મિત્રો ટૂંક સમયમાં અપડેટ આવી જશે તો મિત્રો આ સિસ્ટમને કારણે મિત્રો ગુજરાત તરફનો વરસાદનો માહોલ મિત્રો સત્તર તારીખની આજુબાજુ જોવા મળવાનો છે ત્યારે મિત્રો આજની અપડેટ જણાવીએ તો મિત્રો આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર મિત્રો ભારેથી ભારે વરસાદ પડી ગયો છે જે મિત્રો આજની વાત કરીએ તો મિત્રો આજે એકસો અઠ્ઠાણું તાલુકામાં મિત્રો વરસાદ નોંધાઈ ગયો છે જેમાં મિત્રો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત આ ઉપરાંત રાજકોટ મિત્રો અને દક્ષિણ ગુજરાતના રાજ્યોમાં થઈને મિત્રો વરસાદ પડ્યો છે જેમાં ખાસ કરીને આજે ઉત્તર ગુજરાતની અંદર મિત્રો વધુ માહોલ મિત્રો જોવા મળી રહ્યો છે તો મિત્રો આ હવામાન વિભાગે જે મિત્રો આજની તારીખમાં ક્યાં કેટલો વરસાદ પડી ગયો છે એની અપડેટ જાણી લઈએ તો હવામાન વિભાગની અપડેટ પ્રમાણે આજે સૌથી વધુ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહિસાગર મહેસાણા પંચમહાલ છોટાઉદેપુર રાજકોટ સુરત તાપી આ તમામ વિસ્તારમાં મિત્રો વરસાદ નોંધાઈ ગયો છે તો મિત્રો સૌથી વધુ વરસાદ મિત્રો સાબરકાંઠાના ઈડરની અંદર મિત્રો નોંધાયો છે એકસો છેતાળીસ એમએમ મિત્રો હવામાન વિભાગે આજની અપડેટ મિત્રો આપી છે જેમાં ત્રણ જિલ્લામાં મિત્રો સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે જેમાં સૌથી વધુ મિત્રો સાબરકાંઠાની અંદર એકસો છેતાળીસ એમ વરસાદ નોંધાઈ ગયો છે ત્યારબાદ મિત્રો અરવલ્લીની અંદર એકસો પાંત્રીસ એમ વરસાદ નોંધાયો છે અને મહીસાગરમાં એકસો ઓગણત્રીસ એમ એમ વરસાદ નોંધાયો છે ત્યાં મિત્રો સૌરાષ્ટ્રની અંદર રાજકોટની અંદર પણ મિત્રો એકસો અઢાર એમ એમ વરસાદ આજે મિત્રો નોંધાયો છે ત્યાં ઉપરાંત મિત્રો બનાસકાંઠામાં એકસો ચાર એમ એમ વરસાદ નોંધાયો છે મહેસાણાની અંદર સો એમ એમ વરસાદ નોંધાયો છે પંચમહાલમાં પાસઠ એમ એમ વરસાદ છે તો છોટા ઉદેપુરમાં સિત્તેર એમ એમ વરસાદ નોંધાયો છે આ સાથે મિત્રો જૂનાગઢની વાત કરીએ તો આજે જૂનાગઢમાં પણ મિત્રો સારો એવો વરસાદ રહ્યો છે ત્યાં મિત્રો એકસો આઠ વરસાદ મિત્રો નોંધાયો છે ત્યારબાદ મિત્રો જે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરતની અંદર સત્યાસી એમ એમ છે નવસારીની અંદર પંચ્યાસી એમ એમ છે તો મિત્રો તાપીની અંદર એકસો એમ એમ છે એકસો એક એમ એમ છે અને ડાંગની અંદર નેવ એમ એમ વરસાદ છે તો આટલા વિસ્તારમાં મિત્રો આજે સૌથી વધુ વરસાદ પડ્યો છે જ્યાં કેસરી કલર અને પીળો કલર દર્શાવે છે ત્યાં મિત્રો આજે સૌથી વધુ વરસાદ મિત્રો નોંધાયો છે તો તમામ જગ્યાએ મિત્રો આજે વરસાદ નોંધાયો છે અને મિત્રો સૌથી વધુ સાબરકાંઠાના ઈડરમાં આજે સૌથી વધુ વરસાદ મિત્રો નોંધાયો છે તેવું હવામાન વિભાગે મિત્રો જણાવ્યું છે ત્યારે મિત્રો આવનારી તારીખમાં ક્યાં કેટલો વરસાદ પડવાનો છે તેની અપડેટ જાણી લઈએ તો મિત્રો બાર તારીખની આજુબાજુ મિત્રો ગુજરાતની અંદર વરસાદની સક્રિયતા ધીમે ધીમે ઘટવા મળશે ત્યારબાદ મિત્રો તેર તારીખે મિત્રો હજી પણ મિત્રો સક્રિયતા ઘટી જશે અને આવી રીતના મિત્રો ચૌદ તારીખે પણ એ જ સક્રિયતા જોવા મળશે ત્યારબાદ મિત્રો પંદર તારીખે મિત્રો જે દક્ષિણનો જે મિત્રો અહીંથી ટ્રફ જોવા મળ્યો છે આ ટ્રફ મિત્રો દક્ષિણના જે આપણા રાજ્યો છે જે દક્ષિણના જિલ્લાઓ છે જે સુરત નવસારી વલસાડ મિત્રો આ તમામ જે જિલ્લાઓ છે ત્યાં મિત્રો પંદર તારીખના રોજ મિત્રો સક્રિયતા જોવા મળી છે જે દક્ષિણનો ટ્રફ છે તેના કારણે મિત્રો ગુજરાતના દક્ષિણના ભાગોની અંદર મિત્રો પંદર તારીખની આજુબાજુ વરસાદી માહોલ મિત્રો જોવા મળવાનો છે અને મિત્રો સોળ તારીખની આજુબાજુ ધીમે ધીમે સૌરાષ્ટ્રનો જે મિત્રો પૂર્વનો ભાગ છે ત્યાં પણ મિત્રો વરસાદી માહોલ જોવા મળશે તો દક્ષિણના ભાગોમાં મિત્રો સૌથી વધુ વરસાદ મિત્રો જ્યારે ભારે સક્રિયતા સોળ તારીખની આજુબાજુ જોવા મળવાની છે અને મધ્ય ગુજરાતની અંદર અને ઉત્તર ગુજરાતમાં પણ મિત્રો સક્રિયતા સોળ તારીખની આજુબાજુ મિત્રો જોવા મળવાની છે એવી જ રીતના સત્તર તારીખમાં મિત્રો જોવા મળીએ તો મિત્રો સત્તર તારીખમાં જે મિત્રો પશ્ચિમ સૌરાષ્ટ્રનો ભાગ છે ત્યાં પણ મિત્રો સક્રિયતા જોવા મળવાની છે એટલે સોળ તારીખની આજુબાજુ ગુજરાતના પશ્ચિમના ભાગો અને દક્ષિણના ભાગો ઉપરાંત જે મિત્રો દક્ષિણ ગુજરાતનો ભાગ છે ત્યાં મિત્રો વરસાદની સક્રિયતા સૌથી વધુ જોવા મળશે આ સાથી મિત્રો ગુજરાતનો મધ્ય ભાગ છે ત્યાં પણ મિત્રો સત્તર તારીખના રોજ મિત્રો વરસાદની સક્રિયતા સૌથી વધુ મિત્રો જોવા મળવાની છે તો મિત્રો હજી આવતીકાલે પણ બપોર બાદ કોઈ કોઈ વિસ્તારમાં મિત્રો વરસાદી માહોલ રહેવાનો છે ક્યાં કેટલો વરસાદ રહેશે અને તમામ માહિતી મિત્રો આપણી ચેનલમાં લઈને આવતા રહીશું તો આપણી ચેનલ મિત્રો તમે નવા હોય તો એકવાર સબ્સ્ક્રાઇબ કરી દેજો આ વિડીયો ગમ્યો હોય તો એકવાર લાઈક કરી દેજો અને તમારા મિત્રોને બને એટલો શેર કરવાનું ન ભૂલતા તો મિત્રો હવે આપણે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં